નમસ્કાર મિત્રો હું છું સ્વર્ણ મનસુખ અને તમે જોઈ રહ્યા છો ટેકનિકલ એમએમસી ચેનલને આજના આ વિડિયોની અંદર આપણે ડબલ્યુએસ ક્વેશ્ચનની અંદર પાર્ટ ટુ વિશે ચર્ચા કરવાના છીએ પાર્ટ વન છે એનો વિડીયો છે એ અગાઉથી આપણે બનાવેલો છે એ તમે ના જોયો હોય તો એની લિંક છે ડિસ્ક્રિપ્શનની અંદર આપી છે તમે ત્યાં જઈ અને જોઈ શકો છો તો આજે આપણે ડબલ્યુએચ ક્વેશ્ચનની અંદર હાઉ મેની અને હાઉ મચ આ બંને ડબલ્યુએચ ક્વેશન વિશે ચર્ચા કરવાના છીએ કે આ બંને વચ્ચે તફાવત કેટલો છે તો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આવ મેની છે એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે અને હાવ મજ એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ પરંતુ હા તમે જો આ ચેનલ પર નવા હોય અને હજુ સુધી પણ તમે ટેકનિકલ એમએમસી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી કરીને જ્યારે પણ કોઈ નવો વિડીયો અપલોડ કરવામાં આવે તો એની નોટિફિકેશન છે એ તમારા સુધી પહોંચી જાય અને તમે સૌથી પહેલા વિડીયો જોઈ શકો તો ચાલો આપણે વિડીયો પાર્ટ ટુ ની અંદર આપણે પેલું છે હાવ મચ અને બીજું હાવ મેની આ બંને વિશે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો હાવ મચ એ જથ્થો જાણવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને હાવ મેની છે એનો ઉપયોગ છે એ સંખ્યા જાણવા માટે કરીએ છીએ તો ચાલો આપણે આ બંને વિશે વિગતવાર માહિતી મેળવીએ તો એની અંદર પહેલું છે હાવ મચ હાવ મચનો આપણે ઉપયોગ જોઈએ તો પહેલું એ છે કે ગણી ન શકાય તેવી વસ્તુ માટે હાવમત શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે બીજું છે કોઈ પણ વસ્તુનો આપણે જથ્થો જાણવો હોય તો એના માટે પણ આપણે ડબલ્યુ એચ ક્વેશ્ચનનો ઉપયોગ કરીએ છીએ તો અહીં હાવમસ છે એનો ઉપયોગ જથ્થો જાણવા માટે કરી શકાય જે વસ્તુને આપણે માપી શકીએ તેના માટે પણ આપણે હાવમચ શબ્દનો ઉપયોગ કરી શકીએ દાખલા તરીકે ખાંડ છે વગેરે હાવમચ શબ્દની અંદર અનકાઉન્ટેબલ એવા બધા જ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે તો ચાલો આપણે જોઈએ કે અનકાઉન્ટેબલ એટલે કે ગણી ના શકાય એવા નામો કયા કયા છે કે જે હાવમસ શબ્દની અંદર આવે છે એટલે કે જે પણ શબ્દ જથ્થો જથ્થો દર્શાવે છે એના માટે આપણે હાવમસનો ઉપયોગ કરી શકીએ છીએ તો એવા અનકાઉન્ટેબલ એટલે કે ગણી ન શકાય એવા નામો આપણે જોઈએ પેલું છે સુગર એટલે કે ખાંડ બીજું છે મિલ્ક એટલે કે દૂધ ત્રીજું છે વોટર એટલે પાણી ચોથું છે ઓયલ એટલે તેલ પાંચમું છે પેટ્રોલ છઠ્ઠું છે ગોલ્ડ એટલે કે સોનું સાતમું છે સિલ્વર આઠમું છે લવ નવમું છે ઓનેસ્ટી અને દસમું છે રાઇસ એટલે કે ચોખા તો અહીં આ જે નામો આપ્યા છે એને આપણે ગણી ન શકીએ કે મિલ્ક એક મિલ્ક બે મિલ્ક એવી રીતે આપણે એને ગણી ના શકીએ માટે એ અનકાઉન્ટેબલ નામમાં આવે એટલે કે એના માટે આપણે હાઉ મચનો ઉપયોગ કરીએ હવે આપણે એના ઉદાહરણો જોઈએ પહેલું છે હાઉ મચ મિલ્ક ઇઝ ઇન ગ્લાસ ગ્લાસમાં કેટલું પાણી છે હાઉ મચ પેટ્રોલ યુ વોન્ટ તમારે કેટલું પેટ્રોલ જોઈએ છે તો અહીં મિલ્ક એટલે કે દૂધ અને પેટ્રોલ એ બંનેને આપણે ગણી ના શકીએ ત્રીજું ઉદાહરણ જોઈએ હાઉ મચ સુગર શુગર યુ ટેક હાઉ મચ સુગર વેલ્યુ ટેક તમે કેટલી સાકર લેશો ચોથું ઉદાહરણ છે હાઉ મચ ગોલ્ડ વ્હીલ્યુ બાય ઇન દિવાળી તમે દિવાળીની અંદર કેટલું સોનું ખરીદજો પાંચમું ઉદાહરણ છે હાઉ મચ ટાઈમ વીલ્યુ વેસ્ટ તમે કેટલો સમય વ્યસ્ત કરશો તો અહીં સમય છે પછી સોનું છે સુગર એને આપણે ગણી ના શકીએ હવે આપણે જોઈએ હાવ મેની કેટલા કેટલી વગેરે ગણી શકાય એની માટે હાવ મેની આપણે હાવમેનીનો ઉપયોગ જોઈએ કે ગણી ન ગણી શકાય તેવી વસ્તુની આપણે માહિતી મેળવવી હોય તો એના માટે આપણે મેની શબ્દનો ઉપયોગ કરી શકીએ કોઈ પણ વસ્તુને આપણે જો ગણી શકીએ તો એના માટે હાવ મેની ડબલ્યુએસ ક્વેશનનો ઉપયોગ કરવામાં આવે છે આગળ જોઈએ કે હાવમિનીમાં કાઉન્ટેબલ નાઉન એટલે કે ગણી શકાય તેવા નામનો ઉપયોગ કરવામાં આવે છે હવે આપણે તો ચાલો આપણે જોઈએ કે કાઉન્ટેબલ નાઉન છે એ કયા કયા છે કાઉન્ટેબલ નાઉનની અંદર કેવા કેવા શબ્દો આવે છે એ આપણે ચર્ચા કરીએ તો હાવમીની અંદર કાઉન્ટેબલ નાઉન નો ઉપયોગ કરવામાં આવે છે કાઉન્ટેબલ નાવન જોઈએ આપણે સ્ટુડન્ટ પીપલ ટેબલ્સ ચેર્સ બુક્સ ટીચર્સ ફેન્સ બ્રધર્સ ફ્રેન્ડ્સ એક્ટર્સ તો અહીં આ બધાને આપણે ગણી શકીએ છીએ વિદ્યાર્થી કેટલા છે તો એને આપણે ગણી શકીએ છીએ માટે એક કાઉન્ટેબલ નાઉન એટલે કે એના માટે મીનીનો ઉપયોગ થાય છે તો આપણે એના હવે ઉદાહરણ જોઈએ પહેલું ઉદાહરણ છે હાઉ મેની સ્ટુડન્ટ્સ ઇન યોર ક્લાસ બીજું ઉદાહરણ જોઈએ હાવ મેની પીપલ ઇન યોર ફેમિલી ત્રીજું ઉદાહરણ જોઈએ હાઉ મેની ચેર્સ ઇન યોર હાઉસ ચોથું ઉદાહરણ હાઉ મેની ટીચર્સ ઇન યોર સ્કૂલ પાંચમું ઉદાહરણ છે હાઉ મેની કાર્સ યુ હેવ તો અહીં ગણી શકાય એવી વસ્તુ માટે આપણે હાઉ મેની એસ ક્વેશ્ચનનો ઉપયોગ કરીએ છીએ મિત્રો અહીં એ એ જરૂર યાદ રાખો કે હાવ મેની સાથે હંમેશા બહુવચનવાળું રૂપ જ આવશે હાવ મેની વડે જ્યારે પણ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એની સાથે પ્લુરલ એટલે કે બહુવચન જ આવે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો અને હા હજુ સુધી પણ તમે ટેકનિકલ એમએમસી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરો જેથી કરીને જ્યારે પણ કોઈ નવો વિડીયો અપલોડ કરવામાં આવે તો એની નોટિફિકેશન છે એ તમારા સુધી પહોંચી જાય આપણે પાર્ટ થ્રી છે એ ટૂંક સમયની અંદર જ બનાવીશું જો તમે પાર્ટ થ્રી જોવા માગતા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી કરીને જ્યારે પણ પાર્ટ થ્રીનો વિડીયો અપલોડ કરવામાં આવે તો એની નોટિફિકેશન છે એ તમારા સુધી પહોંચી જાય અને તમે પણ પાર્ટ થ્રીનો લાભ લઈ શકો છો તો ચાલો ત્યાં સુધી જય હિન્દ જય ભારત